જળસંચયના કામો અત્યાર સુધી બનાસકાંઠામાં કર્યું, 210 થી વધારે તળાવો ત્યાં કર્યા, ત્યાં તો ચાલશે જ, એક એક્સટેન્શન હવે પોશીનામાં કરી રહ્યા છે સાબરકાંઠામાં, ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન પણ એમાં સપોર્ટ કરી રહ્યું છે. બસ આજે બેડી ગામ છે ત્યાં તળાવોનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. ટીડીઓ સાહેબ છે અમારી પાસે, ચૌધરી સાહેબ, અહીં પાણીની કેમ જરૂરિયાત છે, એટલે તળાવોના સંદર્ભમાં કેટલી જરૂરિયાત છે અને કરીએ તો શું ફાયદા થાય એ તમે અને પ્રમુખ સાહેબ તમે બંને વાત કરો. પોશીના તાલુકા એ ઓમતોબેન આ નદીઓનો ઉદગમ સ્થાન તાલુકો કહેવાય, બાજુમાં રાજસ્થાન લાગે. રાજસ્થાનની શરૂઆતથી જ અહીં પોશીના તાલુકાની મુખ્ય નદીઓ સહી, પનારી, આકર, વ્યાકર અને સાબર આ બધી નદી ભેગી થઈને આખી સાબરમતી, જે આખા ગુજરાત ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ગણાય, પણ મોટાભાગનો પર્વતીય અને પહાડી વિસ્તાર હોવાથી બધું ચોમાસાનું પાણી એ નદીઓ મારફત વહી જાય છે. અને અહીંના સ્થાનિક જે ખેડૂતો છે એ તળાવ જે પર્વતીય વિસ્તારના કોપ જે તળાવમાં ભરાઈ રહેવાથી તળાવમાં ભરાયેલું પાણી પણ નદીમાં વહી જાય છે, એટલે લોકોને ચોમાસાની અંદર જ ખેતી કરવાનો મોકો મળે, ત્યારબાદ શિયાળો અને ઉનાળો થાય એટલે લોકોને અહીંથી પાણીના લીધે માઇગ્રેશન થવું પડે. તો મેં આપની પ્રવૃત્તિ ફેસબુક વોટ્સઅપ માધ્યમથી જોઈ હતી અને આપના ભાઈ તોશીનભાઈ અને એમને કીધું કે ભાઈ આ ઉમદા અભિગમથી અમે કામ કરીએ છીએ, તો બધા ગામ લોકોને આ પોશીના તાલુકાના કુલ 58-59 રેવન્યુ ગામો છે, તે પૈકી અમે 30 તળાવ નક્કી કરી અને ઉમદા કરવાનો પ્લાનિંગ અમે તોશીનભાઈ બને કરી દીધું. એ પ્રમાણે આજે બેડી ગામનો અને મામા પીપળા ગામનો આપણે ખાતમુહૂર્ત કર્યું અને આ રીતે જો બધા તળાવો ઊંડા થઈ જાય પોશીના તાલુકાના તો લોકોને જે અહીંથી ઉનાળામાં માઇગ્રેશન કરવું પડે, માઇગ્રેશન થતું અટકશે અને અહીંના લોકો જે ઓર્ગેનિક ખેતી કરે એ ઓર્ગેનિક ખેતીનો પણ ડેવલપ થશે અને જે લોકોની આર્થિક જીવાદોરી છે એ પણ સક્ષમ બનશે લોકો આર્થિક રીતે પણ. સરકારે પણ સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત આ 25 તળાવો ઊંડા કરવામાં અમને મદદ કરવાનું કર્યું છે. પ્રમુખ સાહેબ છે તાલુકા પંચાયતના અને આ તો પોશીનામાં પાણીની મુશ્કેલી ઉનાળામાં ઘણી બધી, આવા તળાવોની સાથે સાથે બીજી શું જરૂર છે એ કહો, આપણે સરકારને કહીશું એ માટે. આ વિસ્તારમાં, પોશીના વિસ્તારમાં, અમારા આદિવાસી વિસ્તારમાં જમીન આવી છે પણ નાના નાના ટુકડાઓ બધા જોડે ભાગે આવતા હોય છે ને, જમીન બધી ઢાળ એરિયા છે એટલે અમારે પાણીનો બહુ જ અભાવ ઓછો છે. તો આ વિસ્તારની અંદર જે તળાવો જે ઊંડાઈ થાય ને, લોકોને ઊંડાઈ થવાથી પાણી નીચેના ભાગમાં બધાને પાણી મળી રહે, સરસ અમારા આદિવાસી સમાજને એક ફાયદો થાય, પાણી હશે તો બધું જ ફાયદો થશે, ખેતીમાં ઉત્તર થશે અને તમામ વસ્તુમાં ફાયદો થશે. હવે નાની નાની જમીનમાં તો બીજું તો શું સર, પાણી હોય તો શાકભાજી કરી શકે છે અને રોકડીઓ પાકનું આવક થાય એ માટે અમારા સમાજને ફાયદો થાય. એ જ તમને બી એક ખૂબ બધાને અધિકારીઓનો અમને એક સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આવું એક અમારા વિસ્તાર માટે એક સરકારે પણ સાથે સાથે ચિંતા કરીને આ વિસ્તાર માટે એક સારું સર્વે કરી ને એક તમારી જે કંપની છે એ બી સાથે સાથે રહીને સહયોગથી આ વિસ્તારનો વિકાસ થાય અને પાણી થાય એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. પોશીનામાં ખેતી તો નાની ખરી જ પણ અહીંયા પશુપાલન પણ સરસ થઈ શકે, પણ બારે માસ પાણી મળે તો પશુપાલન થઈ શકે, તો અમારી તાસીર કરતાં અમારો એક સ્વભાવ છે કે કોઈ પણ વિસ્તારમાં જઈએ તો ઊંડાણપૂર્વક ત્યાં કામ કરવું, તો આગળ પશુપાલન થકી આ લોકોનો એટલે અહીંયા રહેતા સમુદાયનો વિકાસ થાય એ માટે પણ પ્રયત્ન કરશું. અમારો સ્વાવલંબન કાર્યક્રમ અંતર્ગત લોન આપવાનું કામ છે એ પણ કરીશું અને કૂવા એમના વધારે ઊંડા થાય એ માટે પણ પ્રયત્ન કરશું, જેથી પાણી કૂવામાં પણ જો આખો સિઝન ટકી રહે છે તો ત્રણેય સિઝન એ ખેતીની લઈ શકે. તો અમે પણ એવું ઈચ્છીએ છીએ કે આ સરસ મજાનો સંબંધ આપણો કાયમ રહેવો જોઈએ. હવે કેવો રહે તો તળાવ બન્યા પછી તમને કૂવામાં ફાયદા દેખાશે, રિચાર્જ થશે, તમારા કૂવા ભરાશે આ બધામાં, પણ કેટલાક હજી તળાવથી દૂરનો વિસ્તાર હશે, કદાચ આ તળાવનો ફાયદો એનો એ કૂવા સુધી ના પણ પહોંચી શકે, પણ એવું થશે કે એ કૂવામાં જો ઉનાળામાં પાણી ખતમ થઈ જતું હોય તો અહીંથી આ એક બીજું કામ તમને સોંપ્યું. આજે આ મિટિંગ થાય ને આપણે ભાષણ કરવા નહીં આવ્યું, આ પૂરું થઈને આપણે નીકળી જઈએ, પણ બે ચાર ગામમાં એવા માણસો તમે શોધી કાઢો કે જેના કૂવા ઉનાળો આવતા ખાલી થઈ જાય છે અને એ માણસો જો તૈયાર થાય કે અમારે અમારા કૂવા ગાળવા છે, હું પૈસા મફત નહીં કરું, હું તમને લોન આપીશ, મારે વ્યાજ નથી જોતું, તમને પૈસા આપીશ, લો આ 30,000 રૂપિયા, તમે કૂવો ઊંડો કરો, 15 ફૂટ છે તો 25 ફૂટ કરી નાખો અને તમારે 25 ફૂટ કૂવો થશે તો તમારે 12 મહિના પાણી અંદર રહેશે અને પછી જેને જરૂર પડે એ હવે તમારા ગામમાં ડેરી આવી ગઈ છે, મેં થોડી ઘણી વાતો તમારા હાથે પહેલાં કરી એમ, તો જેને ભેંસો લેવી છે,
જેને ગાય લેવી છે, હું તો કહું છું ભેંસો લેજો ગાય કરતાં, કેમ કે તમે ઘેર રાખીને એની માવજત કરી શકશો ને દૂધમાં ફેટ પણ વધારે આવે છે એના. ગાય પણ રાખી શકાય, એને જરાક ચારો લાવવાની માથાકૂટ બહુ ન રહે, આપણા વિસ્તારમાં તો ચરીને પણ આવી શકે, તો એના માટે જરૂર પડે તો પણ અમે તમને લોન રૂપે મદદરૂપ થશું. પછી તમે નક્કી કરશો કે દર મહિને અમે આટલા ભરીશું તો અમે એ વ્યવસ્થા ગોઠવીશું એમ. તંત્રનો ટીડીઓ સાહેબ, સુજલામ સુફલામ અભિયાન, ઋષિકેશભાઈનો હું ખાસ આભાર માનીશ કે એમણે આ કામ માટે અમને ખૂબ મદદ કરી, અને બસ પોશીનામાં આગળના ઘણા વર્ષો બધાની સાથે મળીને કામ કરશું. તમે સપોર્ટ કરશો ને બધા અમને? થેન્ક યુ.